રાષ્ટ્રીય લોકદળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચાએ બાગપત લોકસભા મતવિસ્તારના શાસક નેતાઓની બેચેની વધારી દીધી છે. ચર્ચાઓનું બજાર ગરમ છે, જ્યાં છેલ્લા 10 વર્ષથી બાગપત લોકસભા ક્ષેત્રમાં સત્તાધારી નેતાઓનું એકધારી એકાધિકાર શાસન છે. હવે તે મહાગઠબંધન બાદ તેમની પાસેથી છીનવી લેતું જણાઈ રહ્યું છે. જો ગઠબંધન થશે તો બાગપત લોકસભા બેઠક RLDના ફાળે જાય તેવી શક્યતા નકારી શકાય નહીં. આ બેઠક પરથી RLD ચીફ પોતે ચૂંટણી લડશે તેવી ચર્ચા છે, જેની સીધી અસર મોદીનગરના રાજકારણ પર પડશે. અહીં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે. RLDના મજબૂત નેતાઓ ફરી સક્રિય થશે, જેની અસર સત્તાધારી પક્ષના રાજકારણ પર પડશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ પ્રભુત્વ ધરાવતા પટ્ટામાં મોદીનગર વિધાનસભા તેમજ બાગપત લોકસભામાં જાટ સમુદાય મુખ્ય ભૂમિકા ભજવે છે. અગાઉની ચૂંટણીઓમાં જાટ સમુદાય ભાજપ અને RLD વચ્ચે વહેંચાયેલો હતો, પરંતુ ગઠબંધનમાં RLD વધુ મજબૂત બનશે. તેની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં 2027માં મોદીનગર વિધાનસભાની ચૂંટણી જીતવી સત્તાધારી પક્ષ માટે સરળ નહીં હોય, જેના કારણે શાસક પક્ષના નેતાઓમાં બેચેની જોવા મળી રહી છે. તેમના ચહેરા પર મુશ્કેલીઓ દેખાઈ રહી છે. જોકે ટોચની નેતાગીરી આ નિર્ણય યોગ્ય હોવાનો ઇનકાર કરી રહી છે. ડૉક્ટર સત્યપાલસિંહ છેલ્લા 10 વર્ષથી બાગપત લોકસભાના સાંસદ છે. આ પહેલાં CH અજીતસિંહ અહીંના સાંસદ હતા. હાલમાં બાગપત લોકસભામાં 5 વિધાનસભા મતવિસ્તાર છે, જેમાં મોદીનગર, સિવલખાસ, છપૌલી, બાગપત અને બરોતનો સમાવેશ થાય છે. ડૉક્ટર મંજુ શિવા મોદીનગરથી ધારાસભ્ય છે, KP મલિક બરોતથી અને યોગેશ ધામા બાગપતથી ધારાસભ્ય છે. ભાજપના 3 ધારાસભ્યો છે, જ્યારે ગુલામ મોહમ્મદ રાલેલના સિવાલ ખાસના છે અને અજય તોમર છપૌલીના છે. સૂત્રોનું માનીએ તો મોદીનગરના રાજકારણના ઘણા મોટા નેતાઓ થોડા દિવસોમાં RLDમાં જોડાઈ શકે છે. થોડા સમય પહેલાં તેઓ RLDમાંથી ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે ગઠબંધનની જાહેરાત બાદ તેમની વાપસીની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં શહેરના એક પૂર્વ ધારાસભ્યનું નામ પણ ચર્ચામાં છે. આ નેતાઓ પાસે વિશાળ સમર્થન આધાર છે. દરેક જણ માત્ર ગઠબંધનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.